ગુજરાતી નંબર વન ન્યૂઝ ચેનલ 18 ગુજરાતી આફ્ટરન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું પ્રથા અને સમાચારમાં સૌ પ્રથમ વાત કરીએ રમતા રમતા મોતની તો રાજ્યમાં રમતા રમતા મોતની વધુ એક ઘટના સામે આવી છે રાજકોટમાં ક્રિકેટ રમતા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો રેસકોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવ્યો પિસ્તાલીસ વર્ષીય મયુર મકવાડા નામના યુવકનું એટેકથી મૃત્યુ બેટિંગ કરતી વખતે મયુર મકવાડા નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો રવિવારની રજા હોવાથી મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયા હતા છેલ્લા દોઢ મહિનામાં રમતા રમતા મોતની આઠમી ઘટના છે જ્યારે રાજ્યમાં પિસ્તાલીસ દિવસમાં રમતા રમતા મોતની આ આઠમી ઘટના છે દોઢ મહિનામાં હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ રહ્યો છે દોઢ મહિનામાં યુવાનોમાં હાર્ટ એટેકથી મૃત્યુની સંખ્યા દસ થઈ છે પિસ્તાલીસ દિવસમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યા દસ થઈ છે યુવાનોમાં હાર્ટ એટેક આવવાનો જે બનાવો સામે આવી રહ્યા તે એક ચિંતાનો વિષય છે તો ફરી એક વખત રમતા રમતા મોત રાજકોટમાંથી સામે આવી છે ત્યારે વાત કરીએ અલગ અલગ તો ઓગણીસ ફેબ્રુઆરી ત્રણ માર્ચ આઠ માર્ચ ઓગણીસ માર્ચમાં અલગ અલગ જગ્યા ઉપર રમતા રમતા મૃત્યુ થયા છે કોઈ જગ્યા પર યોગાસન કરતા મૃત્યુ થયા છે તો અલગ અલગ ઘટનાઓ સામે આવી રહી છે આપ જે છ દ્રશ્યો જોઈ રહ્યા કે જેમાં રાજકોટની જે ચાર ઘટના છે કે જ્યાં રમતા રમતા યુવાનો યુવાનોના મૃત્યુ થયા હોય અથવા તો યોગાસન કરતા યુવાનો યુવાનોના મૃત્યુ થયા હોય છ સાત મૃત્યુ અહીંયા અમારા વિસ્તારની આજુબાજુ રાજકોટ મોરબી અમદાવાદ ક્રિકેટ રમતા રમતા ફૂટબોલ રમતા રમતા નિપજ્યા છે આજે સવારમાં પણ એક મૃત્યુ અહીંયા ફનવલના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા રમતાં થયું છે તો આ એક ઘણો ચિંતાનો વિષય છે એટલે યુવાનોએ બોડી પર ન જોઈ તો સ્ટ્રેસ ન લેવો એવી એક સલાહ છે અને બે ત્રણ સેલિબ્રિટીઓ કે જે જીમમાં જતા હતા એક્સરસાઇઝ ફૂલ કરતા હતા પણ છતાં પણ એમના મૃત્યુ થયા ભાઈ કઈ રીતના યુવાનોમાં જે પણ હવે આપડે કહીશું શકીએ સ્વાસ્થ્ય આપણું જ આપણે સાચવવાનું છે કોઈ પણ જે પણ આપણે લાગે કે શરીરમાં કોઈ પણ વસ્તુ છે તો પેલો ઉપયોગ કરી નાખે કે આ વસ્તુ તકલીફ છે તો આપણે ઓછું અથવા આપણે ધ્યાન કે ભાઈ આપણે કઈ રીતે આપણે સેફટી હતી રમવું પડે અને જે આપણે ખ્યાલ પડે છે તો આપણે તાત્કાલિક સારવાર માટે તાત્કાલિક નજીકના હોસ્પિટલ પર આપણે જવું જોઈએ તો આપણે આપણે સ્વાસ્થ્ય બચી શકે ચોક્કસથી હાલ આપણી સાથે અન્ય પણ રમત જગત સાથે જોડાયેલા વ્યક્તિ છે આપણે એમની સાથે વાત કરીશું ખાસ કરીને આ શું કહેશો અત્યારે યુવાનોમાં સતત એક ચિંતાનો વિષય બની રહ્યા છે હાર્ટ એટેકનું પ્રમાણ છે એ સતત વધી રહ્યું છે હાલ તમારું શું કહેવું છે વાત તો સાચી છે પણ સાથે સાથે સ્પોર્ટ ને ટૂંકમાં ક્રિકેટ ને એ પણ ચાલુ રાખવી જરૂરી છે એટલે એના અમે થોડું થાય અને અમને રમવાનો પણ શોખ છે એટલે અમે તો રમવું તો રમવાનું તો ચાલુ જ રાખીશું શું કેશો ખાસ હવે પહેલા જે તમે ક્રિકેટ રમતા હતા હવે બનાવું છે ત્યાર પછી કેવી ચિંતા જોવા મળે ચિંતા તો જનક છે તો રમતા રમતા મોતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે કોઈ ક્રિકેટ રમતા મૃત્યુ પામે છે યોગાસન કરતા મૃત્યુ પામે છે ત્યારે આ સમગ્ર મામલે ડોક્ટર રાજેશ તેલી કે જે હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે તે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે તેમની પાસેથી જાણીશું કે આ પાછળનું કારણ શું હોઈ શકે જી સર ન્યૂઝ એટીનમાં સ્વાગત છે ક્રિકેટ રમતા રમતા મૃત્યુના અનેક કિસ્સાઓ સામે આવે છે યોગાસન કરતા આવે છે તો આ હાર્ટ એટેક આવવા પાછળનું પ્રાથમિક કારણ શું હોઈ શકે છે તમે શું માનો છો સામાન્ય રીતે હાર્ટ એટેક હૃદયની નળીઓ બ્લોક થવાને કારણે નળી બંધ થવાથી આવતો હોય છે અને છેલ્લા વીસ વર્ષથી અમે બધા હૃદયરોગના નિષ્ણાતો સમાજને માહિતી આપી રહ્યા છીએ કે આપણી જીવનશૈલી જે બદલાઈ રહી છે એને પરિણામે નાની ઉંમરે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે હવે અત્યારે જે યુવાનો આપણી સામે કાં રમતા રમતા અથવા કસરત કરતાં કરતાં એટેકનો ભોગ બને છે એમાં બે શક્યતાઓ રહેલી છે એક શક્યતા છે કે એવું જરૂરી નથી કે એમની હૃદયની નળીઓ બ્લોક થવાને કારણે એટેક આવ્યો છે પરંતુ એમને જે એમની ક્ષમતા કરતાં વધારે કસરત થઈ હોય હૃદય ઉપર બોજો આવ્યો હોય એટલે સીધું હૃદય બેસી ગયું હોય ને એરેસ્ટ આવ્યો હોય એવું બની શકે પણ આપણે જે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ કે આવી ઘટનાઓ નાની ઉંમરે ન થાય એના માટે શું કરવું તો એના માટે હું બે અગત્યના સૂચનો આપો છું સૌથી પહેલી અગત્યની વસ્તુ છે એ આપણી જીવનશૈલી વિશે આપણે વિચાર કરવાની જરૂર છે અત્યારના સમયમાં આપણી જીવનશૈલીમાં હું મારા બધા દર્દીઓને કહું છું કે આપણો આહાર વિચાર અને વિહાર આ ત્રણ બાબતો ઉપર ધ્યાન આપવું બહુ જ જરૂરી છે અત્યારના સમયની અંદર આપણે એક વસ્તુ સમજી લેવી જરૂરી છે કે કુદરતે આપણા શરીરની અંદર તમામ કાર્યો કરવા માટે એક જૈવિક ઘડિયાળ મૂકેલી છે જેને બાયોલોજીકલ ક્લોક કહેવાય છે કે જેમાં આપણા સવારનો ઉઠવાનો સમય આપણા ટોયલેટ જવાનો સમય આપણા જમતી વખતે પાચક રસો બનવાનો સમય આપણા શરીરની ગ્રંથિઓમાંથી હોર્મોન બનવાનો સમય આપણી સૂવાનો સમય આ એક ઘડિયાળની જેમ વણાઈ ગયેલી વસ્તુ છે અને અત્યારની આપણી જે જીવનશૈલી છે એમાં આપણી જીવન પદ્ધતિને કારણે આપણે આ ઘડિયાળને સાવ બંધ પાડી દીધી છે અથવા અનિયમિત કરી દીધી છે એટલે આપણા જીવનશૈલીના જુદા જુદા બાબતોની ચર્ચા કરીએ તો આહાર અત્યારના યુવાનો જે ફાસ્ટ ફૂડ પ્રિઝર્વડ ફૂડ અને અનિયમિત જીવનના ખાવાના સમયો આ બહુ અગત્યની વસ્તુ છે તો આપણા બધા જ લોકોએ સમજી લેવું જરૂરી છે અને સરવાળે આ સમસ્યાનો જો હલ આપણે જોતો હોય તો આપણી ભારતીય સંસ્કૃતિનું જે આધ્યાત્મિક વિજ્ઞાન જે આપણને કહે છે આપણા જુદા જુદા સંપ્રદાયોના જે ધાર્મિક રિવાજો છે એ હકીકતે આપણી તંદુરસ્તી માટે બનાવેલી માર્ગદર્શક રૂપરેખાઓ છે તો સમયસર ઊઠવું સમયસર ખોરાક લેવો અને લીલોતરી શાક અને ફ્રૂટ પુષ્કળ પ્રમાણમાં લેવા લીલોતરી શાકની અંદર જે એન્ટીઓક્સિડન્ટ તત્વો છે એ હાર્ટ એટેક સામે રક્ષણ આપવાનું કામ કરે છે તો આપણા જીવનની અંદર જે આપણો આહાર છે એનો લેવાનો સમય પણ બહુ જરૂરી છે બીજી અગત્યની વાત બાયોલોજીકલ ક્લોકની છે ઊંઘ માટે અત્યારના લોકો જે પોતાની સ્પર્ધાત્મક જીવન જીવે છે ક્યારે પણ પૂરતી ઊંઘ નથી લેતા અને સૂવાનો સમય પણ બહુ અનિયમિત હોય છે એટલે આહાર આપણી ઊંઘ અને ત્રીજી બાબત છે આપણા વિચારો અત્યારના જે સમયની અંદર જે સ્પર્ધાત્મક જીવન ભૌતિક સુખ પાછળની દોડ એ એટલી બધી જવાબદાર છે કે લોકો પોતાના તણાવને પોતાના વિચારને સકારાત્મક દિશામાં લઈ નથી જઈ રહ્યા અને આ નાની ઉંમરે એટેકાવામાં બહુ સૌથી અગત્યનું કારણ છે જે બધા રમતવીરો રમત રમી રહ્યા છે એ લોકોને સ્પર્ધાનો સ્પર્ધા જીતવાનો ચેમ્પિયનશીપનો જબરજસ્ત તનાવ છે એટલે આપણા યુવાનો આ દિશામાં પોતે માત્ર ને માત્ર તનાવપૂર્ણ જીવન જીવી રહ્યા છે જેને હિસાબે આપણા જે સ્ટ્રેસ હોર્મોન્સ છે જે બ્લડ પ્રેશરને નુકસાન કરે છે અને નાની ઉંમરે હાર્ટ એટેકને આમંત્રણ આપે છે એટલે આપણો આહાર અને આપણા વિચારોને સકારાત્મક બનાવવા અને તનાવની સામે કેવી રીતે જીવવું આજના યુવાનો જે દિવસ રાત પોતે પોતાની કારકિર્દીમાં જીવી રહ્યા છે એ પોતાના શોખ સાથે નથી જીવતા હું મારા બધા જ દર્દીઓને એવા સૂચનો આપું છું કે દરરોજ તમારે મિનિમમ એક કલાક તમારા પોતાના માટે જીવતા શીખવું પડશે સવારે સમયસર વહેલાં ઉઠી જવું પ્રાણાયામ કરવા હળવી કસરતો કરવી અને અડધો કલાક તમારે તમારા શોખ સાથે જીવવો જોઈએ અને તણાવથી મુક્ત થવાનો સર્વશ્રેષ્ઠ રસ્તો અત્યારના લોકો જે ચૂકી જાય છે એ પોતાના પરિવાર સાથે સમય ગાળવાનું ભૂલી જાય છે પોતાના વડીલો અને પોતાના બાળકોને કેટલા લોકો કેટલો સમય આપે છે એ આપણે બધાએ વિચારી લેવાની જરૂર છે સૌથી તનાવ મુક્તિનો શ્રેષ્ઠ રસ્તો તમે તમારા બાળક સાથે અડધો કલાક રમત રમો આના જેવી તનાવ મુક્તિ બીજી એકય નથી વિશ્વમાં કોઈ પણ મનુષ્યને તમે પૂછી શકો છો તો તનાવ મુક્ત કેમ જીવવું પોતાના શોખ સાથે જીવવું શોખ જરૂરી નથી કે એક જ હોય કોઈને સંગીત હોય કોઈને વાંચન હોય કોઈને ફરવા જવું ગમતું હોય તમે તમારા શોખ સાથે રોજ નિયમિત અડધો કલાક જીવો અને આપણા વિચારોને સકારાત્મક કરવા માટે આપણો જે આધ્યાત્મિક વિચારો છે નિષ્ફળતાને જીવનમાં કેમ પચાવવી અત્યારે આપણે જોઈએ છીએ કે નિષ્ફળતા નથી જીરવી શકતા લોકો જીવનની મુશ્કેલીઓ નથી જીરવી શકતા તો આપણી જીવનશૈલી અને આપણા વિચારોને સકારાત્મક કરવા એટલા બધા જરૂરી છે તો આજની યુવા પેઢી જો પોતાના આહારનો સમય આહારનો પ્રકાર નિયમિત કરશે તનાવની સામે લડશે તો ચોક્કસ નાની ઉંમરે હાર્ટ એટેકથી બચી શકશે અને હવે સૌથી અગત્યની વસ્તુ છે એ પોતાનું ચેકઅપ કારણ કે આ જે લોકોને નાની ઉંમરે એટેક આવી ગયા છે એમાંના ઘણા લોકોને થોડા ઘણા લક્ષણો હશે તો આપણે સમાજને એ માહિતી આપવાની જરૂર છે કે હૃદય રોગના છેતરામના લક્ષણો ક્યાં છે પેટમાં બળતરા થવી ગેસ ચડવો ઓડકાર આવવું કોઈને જડબું દુખવું કોઈને ખંભા દુખવા કોઈને કોણી દુખવી એ એટલું સામાન્ય લક્ષણ લાગે કે વ્યક્તિ એને ગણકારતા નથી અને સાજીક રીતે જો માહિતી ન હોય તો આ વસ્તુને વ્યક્તિ સાવ હળવાશથી લઈ લેવાનું છે આ જેટલા યુવાનોને હાર્ટ એટેક આવી ગયા છે એમને જો આપણે પશ્ચાવતી અસરથી તપાસીએ તો કોઈને બળતરા થઈ હશે પેટમાં કોઈને નાનો મોટો દુખાવો થયો હશે જે એણે ગણકાર્યો નહીં હોય તો આપણે બધાએ હૃદય રોગના છેતરાણના લક્ષણો ક્યાં છે એની જાગૃતિ લાવવી અને નિયમિત રીતે ચેકઅપ કરાવતા રહેવું અત્યારે આપણું વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક નજીકના ભવિષ્યમાં આવે એમ છે કે નહીં એ અગાઉથી જાણી શકીએ છીએ અને આવતો રોકી શકીએ છીએ અને આના માટે નિયમિત ચેકઅપ કરાવવું જરૂરી છે એટલે યુવાનોએ ખૂબ જ નાની ઉંમરે ભલે ત્રીસ વર્ષની ઉંમર છે દર વર્ષે બે વર્ષે બ્લડ પ્રેશર ચેક કરાવી લે શુગર ચેક કરાવી લે કોલેસ્ટ્રોલ ચેક કરાવી લે અને સૌથી અગત્યની તપાસ જે હું સૂચવું છું કે એક્સરસાઇઝ ટ્રેડમિલ ટેસ્ટ જી કે જેમાં વ્યક્તિએ ટ્રેડમિલ પર એક્સરસાઇઝ કરતાં કરતાં સમાંતર કાર્ડિયોગ્રામ કરવામાં આવે છે તો આવું બધું ચેકઅપ કરાવી લે એ અતિશય જરૂરી છે જે ડોક્ટર રાજેશ આ તો વાત થઈ આહાર વિહાર અને વિચારની પરંતુ કોવિડ પછી પણ હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે કોઈ બસ ચલાવતા ચલાવતા હાર્ટ એટેકના કિસ્સા સામે આવ્યા છે રમતા રમતા હોય યોગાસન કરતા હોય નૃત્ય કરતા હોય પરંતુ કોવિડ પછી કેસમાં વધારો થવાની સંભાવના કેમ વધી રહી છે તે બાબતે આપણું શું કહેવું છે હવે આ બે બાબતો એ કોવિડ અને કોવિડની રસી એના માટે એટલી બધી ચર્ચાઓ થઈ રહી છે કે કોવિડ બીમારી અથવા કોવિડની રસી આના માટે જવાબદાર છે કે નહીં તો આના જવાબરૂપે હું એક જ વસ્તુ કહીશ કે જ્યારે વ્યક્તિને કોવિડ રોગ લાગુ પડ્યો છે ત્યારે કોવિડની અંદર જે લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા છે એ એટલી બધી વેગીલી થાય છે કે વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે પણ જ્યારે કોવિડનો રોગ ચાલુ છે ત્યારે એક વખત કોવિડમાંથી દર્દી બહાર આવી જાય છે પછી લોંગ ટર્મ સુધી એટેક આવવા માટે લોંગ કોવિડ જવાબદાર છે એવા હજુ સુધી આપણને વૈજ્ઞાનિક તથ્યો મળ્યા નથી અને એ જ વસ્તુ વેક્સિન માટે લાગુ પડે છે વેક્સિન જ્યારે દર્દીને મૂકવામાં આવે છે ત્યારે અમુક કિસ્સાઓની અંદર હૃદય ઉપર સોજો આવી જવો જેને માયોકાસ કહેવામાં આવે છે અને દર્દીનું મૃત્યુ થાય એ વેક્સિન સાથે ઇમિજિયેટ છે બહુ ઓછા પણ પણ એ બની શકે છે આ બધી બાબતો વેક્સિનના દિવસમાં જ ઘટી જતી હોય છે અત્યારે જે કિસ્સા આપણે સામે આવી રહ્યા છે એમાં વેક્સિન કે કોરોના જવાબદાર છે એનું કોઈ વૈજ્ઞાનિક તથ્ય આપણી પાસે ઉપલબ્ધ નથી અને શક્યતા ઓછી છે જી ડોક્ટર રાજેશ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો જે રીતે ડોક્ટર રાજેશે જણાવ્યું કે જે હાર્ટ સ્પેશિયાલીસ્ટ છે કે આહાર વિહાર અને વિચાર આમાં ફેરફાર કરવો ઘણો જરૂરી છે જેને લઈ હાર્ટ એટેકના જે કિસ્સા વધી રહ્યા છે તેને અટકાવી શકાય

વર્ષમાં એક વખત જ્યાં આવે છે ગંગા તરણેતર નો ચમત્કારિક કુંડ જો આજ રાત્રે સાત વાગ્યે ને ચોપન કલાકે ગ્રાઉન્ડ રિપોર્ટ કમોસમી વરસાદે કાળો કેર વર્તાવ્યો માવઢાએ કચ્છના કેટલાક વિસ્તારોને બાનમાં લીધા ભુજના ધરાવતા વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ કાપ્યો આ ઉપરાંત ગાગોદર વિસ્તારમાં કરાનો વરસાદ વરસતા ખેડૂતોના જીવ પડી કે બંધાયા પવન સાથે માવઠું થતાં ખેડૂતોએ વાવેલા પાકમાં મોટા પાયે નુકસાન થાય એવી ભીતી છે શુક્રવારે પણ કમોસમી વરસાદે કચ્છના કેટલાક વિસ્તારોને ધમરોળ્યા કચ્છના પાંચ તાલુકાઓમાં ઝરમરથી ધોધમાર વરસાદ વરસ્યો જેમાં ખાસ કરીને માંડવીના ગઢસીસા પંથક તથા નખત્રાણાના કોટડા રોહા સહિત આસપાસના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ઝરમરથી વધારે ધોધમાર વરસાદ જોવા મળ્યો થોડા દિવસ પહેલા જ કચ્છમાં પડેલા વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું હતું માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છ જ નહીં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ખેડૂતો સાથે દુશ્મનાવટ પર ઉતરી આવ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ બપોર બાદ માંગરોળ તાલુકામાં માવઠું પડ્યું કોસંબા વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો વરસાદના કારણે ગરમીથી રાહત મળી પરંતુ ખેડૂતોના હૈયે ટાઢક નહીં પરંતુ અંગારા વરસ્યા પાટણ જિલ્લામાં પણ કમોસમી વરસાદ ત્રાટક્યો જિલ્લાના સાંતલપુર રાધનપુર તથા શંખેશ્વરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો શંખેશ્વર તાલુકાના તારાનગર અને સુબાપુરામાં ગાજવીજ સાથે માવઠું થયું સાતલપુરના ગઢા સહિતના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા સાથે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો લીધે જગતનો તાત ચિંતિત છે ઘઉં ઇસબગુલ એરંડા જીરુ સહિતના પાકમાં નુકસાન પારાવાર જોવા મળી રહ્યું છે વલસાડના કપરાડામાં કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છેલ્લા ચાર દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શનિવારે કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારોમાં માવઠાનો વરસાદ ત્રાટક્યો જેના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે દસ દિવસ પહેલા પણ આ પંથકમાં કમોસમી વરસાદ અને પવનના કારણે કેરી ખરી પડી હતી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ફરી માવઠાનો માર લીંબડી શહેરી વિસ્તાર સહિત શિયાણી ગડથલ જાંબુ નાના ટીમલા મોટા ટીમલા રાણાગઢ સહિતના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખેડૂતોના ઇરંડા ઘઉં જીરૂ સહિતના પાકોને મોટા પાયે નુકસાન જવાની ભીતિ અરવલ્લી પંથકમાં આફત ની આંધી બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો ઉમેદપુર ગામમાં તારાજીના ના દ્રશ્યો આકાશી આફત એવી અનરાધાર આવી કે અરવલ્લી જિલ્લાને ને વેર વિખેર કરી નાખ્યો પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદથી ખેડૂતોની નજર સામે જ ઉભો પાક તબા થઈ ગયો અરવલ્લીના ઉમેદપુરમાં માં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા ભારે કમોસમી વરસાદથી ગામમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું ઉમિદપુર ગામમાં અઢારસો વીઘા ખેતરમાં પાકને મોટું નુકસાન પહોંચ્યું ખેડૂતોએ વાવેલા ઘઉંના પાક વેલકમ ભેકાને હવે વાત અંબાલાલ પટેલે કરેલી મોટી આગાહીની બે કડાકા થી ન માત્ર ખેડૂતો પરંતુ દરેક નાગરિક ત્રસ્ત થયા છે દરેકને સવાલ એક જ થઈ રહ્યો છે કે આખરે આ માવઠું ક્યારે પીછો છોડશે કે હવામાન નિષ્ણાત પટેલના મતે માર્ચ મહિનાને

રાહત મળે તેવી શક્યતા રહેશે અન્ય તારીખ સવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને માર્ચના અંત સુધીમાં ફરી કોઈ શિક્ષણ બનવાની શક્યતા છે ગુજરાતમાં માર્ચ માસના અંતમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે માર્ચ માસના અંતમાં આખર આખર તારીખમાં પલટો આવે પણ તારીખ બીજી કે ત્રીજી એપ્રિલથી પણ હવામાનમાં પલટો આવે છે હવે જે માણસો જે છે એનો માર લગભગ લગભગ લાભી ગયા છે બે થી આઠ માર્ચમાં એપ્રિલ મહિનામાં પુનઃ હવામાન પલટા છે દક્ષિણ ગુજરાતના ભાગો વિદર્ભના ભાગો ત્યારબાદ ત્યાર પછી મધ્ય ગુજરાતના ભાગો અને ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગો રાજસ્થાનના ભાગો એમપીના ભાગોમાં ફરી પડધો આવી શકે છે કચ્છના ભાગોમાં અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગોમાં આ પડતો આવી શકવાની શક્યતા રહેશે તો એપ્રિલ મહિના બાદ બે બે માવતાનું માળ રહી શકે છે અંબા લાલધાબા તે એપ્રિલ પાંચ

અથવા તો જે બાકાજી પાકો છે તેને આ આધી વંટોના કારણે થોડુંક નુકસાન થવાની ભીતિ ગણી શકાય એટલે આ વખતે આંધી પ્રમાણ અને આઠમી મે પછી દરિયા બંગાળના ઉપસાગરમાં ચક્રવાતોનું પ્રમાણ વધવાની શક્યતા રહે છે

વીસમી એપ્રિલ પછી ગરમીની શક્યતા રહે છે પણ એપ્રિલ માસમાં લુ પણ વાંચે અને મહત્તમ તાપમાન ઉષ્ણતામાન વધારો થશે છવ્વીસ એપ્રિલ પછી તો કોઈ કોઈ ભાગોમાં રાજ્યમાં પિસ્તાળીસ ડિગ્રી સેલ્શિયસથી મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે છે મેમાં પણ લગભગ સેતાળીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર થઈ શકે છે જેમાં રાજસ્થાનના ભાગોમાં ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને કચ્છના ભાગોમાં ભુજ વગેરે ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે બનાસકાંઠાના ભાગોમાં તો વધુ ગરમી જવાની શક્યતા રહે છે તો રાજ્યમાં કમોસમી વરસાદે તારાજી સર્જ છે ત્યારે પોરબંદરના બરડાના ગામોમાં ભર ઉનાળે કરા પડી રહ્યા છે પોરબંદરના અડવાણા બિયાવદર અને બિલેશ્વરના વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો તો હવે આ કમોસમી વરસાદથી જગતનો તાત પણ મુશ્કેલીમાં મુકાયો છે કમોસમી વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે અનેક પાકોને નુકસાન જવાની પણ ભીતિ છે ત્યારે કમોસમી વરસાદે અનેક જગ્યા પર તારાજી સર્જી છે બરડાના ગામોમાં ભર ઉનાળે કરા પણ પડ્યા હતા જેને લઇ ખેતીના પાકને ભારે નુકસાન થયું છે બિલેશ્વરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો તો કમોસમી વરસાદ વરસાદથી જગતનો તાત પણ મુશ્કેલીમાં છે આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો પોરબંદરના અઢવાડાના માં પલટો જોવા મળ્યો હતો રાજ્યના અનેક વિસ્તારોની જેમ અહીં પણ બર ઉનાળે કરા પડ્યા હતા વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે સામાન્ય વરસાદની આગાહી છે રાજ્યમાં પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાય છે તેજ પવન ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે ગાજવીજ સાથે ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આજે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ અમદાવાદ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી ડાંગ અને સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે છે તો રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ક્રંકાઈ શકે છે અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે જ્યારે વીસ માર્ચના રોજ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પોરબંદર અને જૂનાગઢમાં ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ક્રંકાઈ શકે છે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થશે સંવાદદાતા વિભુ ફોનલાઇનથી જોડાઈ ચૂક્યા છે જે વિભુ હવામાન વિભાગે ફરી એક વખત આગાહી કરી છે કમોસમી વરસાદની કઈ કઈ જગ્યાઓ ઉપર વરસાદ પડી શકે છે આ પૃથા જે રીતે છેલ્લા પાંચ દિવસથી તો કમોસમી વરસાદ થઈ રહ્યો છે કરા પડી રહ્યા છે અને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે માવઠામાંથી ક્યારે છુટકારો મળશે તેની રાહ જોઈ રહ્યા છે પરંતુ જે રીતે હવામાન વિભાગની આગાહી આવી રહી છે તેના કારણે ચિંતા છે તે વધારી રહ્યું છે કારણ કે આગામી પાંચ દિવસ પણ સામાન્ય વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જોકે આવતીકાલથી અમુક જિલ્લાઓમાં જ વરસાદ થશે પરંતુ સામાન્ય વરસાદ જે આ પડી રહ્યો છે અને હજુ પણ પડવાનો છે તેને લઈને ખેડૂતો વધારે પણ ચિંતામાં છે ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી પાંચ દિવસ છે તે સામાન્ય વરસાદની આગાહી યથાવત છે જી વિભુ સમગ્ર માહિતી બદલ આભાર તો ચાલીસ ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે પાંચ દિવસ ભારે પવન સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે તો સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે નમસ્કાર